ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા બાળ મજૂરોને અક્ષર જ્ઞાન આપી અને શાળામાં પ્રવેશ પાત્ર બનાવાય છે. ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ગરીબ પરિવારના અક્ષર જ્ઞાન વગરના બાળકોને અક્ષર જ્ઞાન આપી શાળામાં પ્રવેશ પાત્ર બનાવાય છે. સમાજમાં શિક્ષણનું સ્તર વધતા ગુનાખોરી ઓછી થાય છે. શિક્ષિત સમાજ એ રાષ્ટ્રની સાચી મૂડી છે. લોકશાહી માટે પણ શિક્ષિત સમાજ જરૂરી છે અને ભુજની માનવજ્યોત સંસ્થા બાળ મજૂરોને અક્ષર જ્ઞાન આપીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. શહેરના કોલીવાસમાં આવેલી આ શાળાની પુષ્પાબેન જોઈસર અને તેમની દોહિત્રી ફિયોની જિજ્ઞાબેન જોઈસરે મુલાકાત લીધી હતી અને માનવજ્યોત સંસ્થાની પ્રવૃત્તિથી પ્રભાવિત થયા હતા. નમસ્કાર દર્શક મિત્રો, માં સપરા ન્યૂઝ કચ્છ ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું જયમલસિંહ જાડેજા, મારી સાથે કિરણ ગોરી. મિત્રો, આજે અમે એક એવી જગ્યાએ મુલાકાત લીધી છે જે ભુજનો એક એવો વિસ્તાર જે સ્લમ વિસ્તાર કહેવાય, આજે એ વિસ્તારની મુલાકાત લેવા માટે ખાસ મુંબઈથી અને ગોધરા એમનું વતન છે. જિજ્ઞાબેન જે છે અત્યારે ઉપસ્થિત નથી, પરંતુ એમના મમ્મી જે છે એ પુષ્પાબેન અને જિજ્ઞાબેનની દીકરી ફિયોની એ આજે મુલાકાત લીધી. ગઈકાલે મેં પ્રબોધભાઈ પાસે વાત કરી, પ્રબોધભાઈ એમણે સ્ટુડન્ટને મળવું છે તો એમણે કીધું વેલકમ, તમે આવો. અને આ વિસ્તારમાં જ્યારે ફિયોનીએ અને એમના નાનીએ જ્યારે મુલાકાત લીધી ત્યારે એ ચોંકી ગયા કે હજુ પણ લોકો આઝાદીના 70 વર્ષ પછી પણ લોકોને નાવા ધોવાની વ્યવસ્થા ન હોય, પાણી એને ભરવા જવું પડતું હોય, નાના નાના બાળકો જે છે એ સ્કૂલે ન જઈ શકતા હોય. તો આ બધી જ પરિસ્થિતિની વચ્ચે એક આશાનું કિરણ છે માનવજ્યોત સંસ્થા. પ્રબોધભાઈ મુનવર આવા બાળકોને શિક્ષણ આપે છે, કારણ કે જો શિક્ષણ નહીં હોય તો ક્રાઇમનો ગ્રાફ જે છે એ ઉપર જશે. એટલે સમાજને તંદુરસ્ત કરવો છે તો શિક્ષણ જરૂરી છે. તો મળશું આપણે એવી જ એક નાનકડી અમારી ફિયોનીને જે 9th સ્ટાન્ડર્ડમાં ભણે છે અને ખૂબ મોટા સ્વપ્ન છે અને એણે એક સોસાયટી વિશે વિચાર્યું છે. આજે નહીં તો લોકો કોલેજ સુધી એને ખબર નથી કે મારે શું કરવું છે, ત્યારે ફિયોની વિશે ઘણું એણે કામ કરવું છે. ત્યારે આજે કોલીવાસ, પ્રબોધભાઈ શું વિસ્તારનું નામ કોલીવાસ છે, કોલીવાસ જે છે એની મુલાકાત લીધી છે ફિયોનીએ. તો સૌપ્રથમ ફિયોની મળી. ફિયોની, પહેલાં તારા વિશે વાત કર, તું ક્યાં ભણે છે અને ક્યાં સ્ટાન્ડર્ડમાં? હું 9th સ્ટાન્ડર્ડમાં છું. હું મુંબઈમાં રહું છું એન્ડ હું આરબીક ઇન્ટરનેશનલ એકેડમીમાં ભણું છું. જી ફિયોની, અહીંયા મુલાકાત લેવાનું કારણ શું? આ સ્લમ વિસ્તારમાં ત્યાં આવી તો શું જોયું ત્યાં? અહીંયા તમે જોયું દેટ બેઝિક નીડ્સ પણ નથી મળતા બધાને, તો એ બહુ મારા નાનું કહેતા હતા કે બધાને એક ફેર ચાન્સ મળવું જોઈએ, કેમ કે હર બધામાં એક ટેલેન્ટ હોય. તો હું એ જ જોવા આવી છું ને પછી મને અહીંયાથી એક સર્ટિફિકેટ મળશે જે મારા ફર્ધર એજ્યુકેશનમાં મને કામ આવશે. તો એ પણ સર્ટિફિકેટ તો એક બીજી વાત છે, પણ આ બચ્ચાને હું હેલ્પ કરી શકું છું એ તો બહુ મોટી વાત છે મારા માટે. ને અહીંયા જોઈને હું બહુ હેપી થઈ છું કે અહીંયા આ ફ્રીમાં આપણે એજ્યુકેશન મળે છે અહીંયા, કેમ કે અહીંયા બહુ બેઝિક નીડ્સ પણ નથી મળતા બધાને. તો આઈ મીન કેટલા બધા વર્ષ થઈ ગયા એને પહેલાં છે, બહુ શોકિંગ હતું કે હજી પણ આવા પ્લેસીસ છે કે જ્યાં કાંઈ નથી, લાઈક નો વોટર, નો લાઈટ, નો ઇલેક્ટ્રિસિટી. ઇટ્સ સેડનિંગ, બહુ દુઃખની વાત છે. જી તો બહુ દુઃખની વાત છે. ફિયોની, તે ચર્ચા કરી, વાતો કરી ત્યારે શું વાતચીત કરી આ સ્ટુડન્ટો સાથે, બાળકો સાથે તારી ચર્ચા વિચારણા થઈ હશે? તો મને ખબર પડી કે અહીંયા બધાને ભણવામાં ઇન્ટરેસ્ટ છે, પણ એક વાત છે કે બધાને ચાન્સ નથી મળતું. બધા કોઈ કોઈ સ્કૂલમાં નથી જઈ શકતું, કોઈને એડમિશન નથી મળતું. તો બધાના સપના છે બટ કોઈ પૂરા નથી કરી શકતા. તો અહીંયા જ આ ફાઉન્ડેશન આવીને એમની હેલ્પ કરે છે. બધાને કંઈ ને કંઈ બનવું છે, ડૉક્ટર, પોલીસ, એક્સેટ્રા એક્સેટ્રા, નર્સ. તો એ બહુ સારી વાત હતી કે આ બધા ઇન્ટરેસ્ટેડ છે ભણવામાં. વેરી ગુડ. તો બધાને ભણવું છે પણ એને ચાન્સ નથી મળ્યો, ત્યારે હું અંતિમ પ્રશ્ન ફિયોને પૂછીશ કે ફિયોને શા માટે તું આવા સ્ટુડન્ટોની મુલાકાત લેશ? તું એક હેપી ફેસિસ સ્કૂલ છે તો ત્યાં કને બહુ સ્ટુડન્ટ છે, એજ્યુકેટેડ છે, ભણે છે, અને અહીંયાના સ્ટુડન્ટોને હજી ઘણું કામ કરવું છે. તો સમાજ માટે આ સ્ટુડન્ટો શું કરી શકે, તો શું વિઝન છે ફિયોને તારું ઇન ફ્યુચર કે આવા બાળકો માટે તું કંઈ કરી શકે? તો ફર્સ્ટ ઓફ ઓલ ગવર્મેન્ટ આપણી છે ને બહુ હજી ખબર નથી કે આવે પણ જગા છે. તો એક તો એ કે ગવર્મેન્ટ અવેર થઈ જાય કે આ બધું જગા છે, એન્ડ બીજું હર
પર્સનમાં એક ટેલેન્ટ હોય તો એ ટેલેન્ટ એક્સપ્લોર કરીએ આપણે તો પૂરી દેશને જ ફાયદો થશે. જો આપણે આજે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મોટું થઈ ગયું છે એન્ડ આપણે ઇન્ડિયા હર ફિલ્ડમાં છે તો હવે આ બધા બચ્ચાઓ પણ આગળ જઈને ભણી શકે એન્ડ આપણા દેશને જ કામ આવશે. તો એટલે મને આ બધું માં ઇન્ટરેસ્ટ છે. મને એટલે દેશની જ વાત છે, દેશને મજબૂત કરવો હશે, દેશને તંદુરસ્ત કરવો હશે તો શિક્ષણ જરૂરી છે. પ્રબોધભાઈને મળીશ, કારણ કે આ બાળકોને બધાને ભણવું છે પણ સ્કૂલ નથી જઈ શકતા. અને નાનકડો બાળક, હમણાં જે પુષ્પાબેને વાત કરતી, શું નામ હતું પુષ્પાબેન નાનકડા દીકરાનું? અમીર કે કંઈક એવું નામ હતું, મોહિન. હા, મોહિન. તો એ મોહિનને ભણવા જવું છે પણ ન તો ભણી શક્યો, પણ અહીંયા પ્રબોધભાઈના કારણે જે છે એ શિક્ષણમાં આવતો થયો છે. પ્રબોધભાઈ અંદર આવતો રહ્યો. પ્રબોધભાઈ, ખાસ કરીને માનવજત સંસ્થા ખૂબ સારું કામ કરે છે એ બધાને ખબર છે, પણ એજ્યુકેશન ક્ષેત્રે પણ તમે અત્યારે જાગૃત છો આ સ્લમ વિસ્તારમાં બાળકોને ભણવા માટે, આ વિચાર કેવી રીતે આવે? છેલ્લા 16 વર્ષથી આ દિશાની અંદર કામ કરી રહ્યો છું. ખાસ કરીને વર્ધમાન નગરથી જ્યારે મારું ભુજ આવવાનું થાય ત્યારે રસ્તામાં પીઠ ઉપર ભાર ઉંચકી અને આવતા શ્રમજીવી બાળકોને જોઈને મને દુઃખ થતું કે આ બાળક હજી નાનું છે અને આટલું બધું ભારણ સુકાવવું પાડે છે. અને ત્યાર પછી વિચાર આવ્યો કે આવા બાળકને પણ ભણાવવું જોઈએ અને અમે લોકોએ જુદા જુદા વિસ્તારમાં બસ મોકલી અને આવા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. અત્યારે ભુજના કોલીવાસની અંદર 70 જેટલા બાળકો અક્ષરજ્ઞાન મેળવી રહ્યા છે અને એમને અમે નાસ્તો આપીએ છીએ. બીજી પણ સવલતો છે આ વિસ્તારની, એ પણ એમના લોકોની જરૂરિયાતો એ પણ પૂરી કરવાના અમે પૂરા પ્રયત્નો કરીએ છીએ. પુષ્પાબેનને ખાસ અફીણોના નાની જે અહીંયા આવ્યા છે એમને કેવું લાગે છે? પુષ્પાબેન તમારો અનુભવ વર્ણો, કારણ કે એક ફિયોનીના માધ્યમથી તમને અહીંયા આવવાનું થયું છે, કેવું લાગ્યું? મને અહીંયા જોઈને દુઃખ પણ લાગ્યું અને સારું પણ લાગ્યું. દુઃખ એ લાગ્યું કે આટલા વર્ષ આપણને આઝાદીને થયો પણ હજી આવો વિસ્તાર છે જ્યાં નથી પાણી, નથી લાઇટ અને એ લોકોને ખાવાના સુદ્ધા વાંધા છે અને બચ્ચાઓ બધા ઘણા બધા અહીંયા છે જે ભણવા માટે એ લોકો પાસે પૈસા નથી, ઘરમાં કોઈ કમાવાવાળું નથી અને બીમારીઓ છે, દવા માટે પૈસા નથી. તો આ એક આપણને એમ થાય કે આ ભારત સરકાર ને આવી ઘણી જગાઓ કચ્છમાં, ગુજરાતમાં છે જ્યાં જઈને બધું જોવું જોઈએ. અને જે આપણા, ધારો કે આપણે ભુજના જે MLA, ભુજના સરપંચ, અહીંયા આવીને જોવું જોઈએ કે ક્યાં સુવિધાની જરૂરિયાત છે. અને બેઝિક જો સુવિધા નહીં થાય તો બચ્ચાઓનું ભવિષ્ય બગડશે અને એ બચ્ચાનું ભવિષ્ય બગડશે તો નુકસાન આખરે ઇન્ડિયાને થવાનું છે. જી, તો જો ભવિષ્ય, જો બાળકોનું, કારણ કે ભાવિ છે, ભારતનું ભવિષ્ય છે, એને જો આપણે મજબૂત કરવું હશે તો એને આપણે શિક્ષણ આપવું પડશે અને એ કામ અત્યારે પ્રબોધભાઈ માનવજો સંસ્થા કરી રહી છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને મુંબઈથી ખાસ એક નવમા ધોરણમાં ભણતી ફિયોનીને પણ એમ થયું કે મારે આ બાળકોને મળવું છે. અમે જસ્ટ વાત કરી હતી અને એમણે કીધું કે મારે મળવું છે, તો ખરેખર આ ખુશીની વાત છે કે જેમની પાસે ક્ષમતા છે, ભગવાને આપેલું છે, એ લોકો આ સમાજના ખૂણાને પણ જુએ એવી અપેક્ષા સાથે. કેમેરા પર્સન કિરણ ગોરી સાથે હું જયમલસિંહ જાડેજા, મહાસાપુરા ન્યૂઝ, કોલીવાસ, ભુજ, કચ્છ, ગુજરાત, ભારત. જીવનમાં આગળ વધે એના માટે મારી સંસ્થા પ્રયત્ન કરી રહી છે. ખાસ કરીને જૂન માસની અંદર જ્યારે શાળા પ્રવેશોત્સવ સરકારશ્રીનો કાર્યક્રમ હોય છે ત્યારે અમે લોકો ઢોલ શણા લઈ અને ઢોલ શણાઈથી વાજતે ગાજતે જુદી જુદી શાળાઓમાં આ વિસ્તારના બાળકોને ઉચ્ચ કક્ષામાં અભ્યાસમાં જોડીએ છીએ, બાળકોને શાળામાં પ્રવેશ અપાવીએ છીએ. એટલે આવી રીતે આ બધા બાળકો પોતાની રીતે શાળામાં જઈ અને આગળ અભ્યાસમાં જોડાય છે. અત્યાર સુધીમાં આ વિસ્તારમાંથી જ અમે લોકોએ 450 જેટલા બાળકોને સ્કૂલે જતા કર્યા છે.